રાજકોટમાં અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈને ભારત બેકરી વિવાદમાં આવેલી છે ત્યારે આરોગ્ય વિભાગે ભારત બેકરીમાંથી લીધેલા ટોસ્ટના નમૂના ફેલ થયા છે ભારત બેકરીના ટોસ્ટમાંથી સેક્રીન તેમજ સિન્થેટિક કલરની ભેળસણ મળી આવી હતી મનપાના ફૂડ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા જેના ચાર મહિના બાદ રિપોર્ટ આવ્યો છે ઓગણીસ ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ પણ લેવાયા હતા ત્યારે ઉલ્લેખનીય છે કે રાજકોટમાંથી છ મહિનામાં એકસો નમૂનાઓ લેવામાં આવ્યા છે જેમાંથી અત્યાર સુધીમાં સાત નમૂનાઓ ફેલ થયા છે અને પાસઠ નમૂનાઓ પાસ થયા છે ચારથી પાંચ મહિના અગાઉ ભારત બેકરી નામની જે બેકરી સંસ્થા છે ફૂડ બિઝનેસ ઓપરેટરને ત્યાંથી ચારથી પાંચ જેટલા સેમ્પલ છે લેવામાં આવ્યા હતા અને લેમ્બર છે સહકારામની લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જે પૈકી એક એની ઇલાયચી રસ ફ્લેવર બ્રેડ છે એનું સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થઈને આવ્યું છે આ બ્રેડની અંદર છે એ ખાદ્ય કહી શકાય તેવું સેકરીન ઉપરાંત ટટ્રાજીન અને યલો જે કલર છે લિક્વિડ સિન્થેટિક ફૂડ કલર છે એની હાજરી છે એ મળી આવી છે જે અનુસંધાને આ સેમ્પલ છે એ સબસ્ટાન્ડર્ડ થયેલું છે આ મુજબ ભારત બેકરીનું જે સેમ્પલ ફેલ થતાં આપણે એને એક મહિનાની નોટિસ બાદ માનની અધિક કલેક્ટર સાહેબની કોર્ટમાં આપણે એની વિરુદ્ધ એજ્યુડિકેશનની કેસ છે એ કાર્યવાહી ફાઇલ કરીશું અને ત્યારબાદ એફએસએસઆઈના નોમ્સ મુજબ એમને દંડ અથવા સજાની જે જોગવાઈ છે એ મુજબ દંડ